વિજય મર્ચન્ટનું નામ સાંભળ્યું છે? આ તો તમે બધા સચિન તેંડુલકરની સમયના છો. એની પહેલા સુનિલ ગાવસ્કરનો સિક્કો ચાલતો હતો, અને એની પહેલા આ વિજય મર્ચન્ટ. અમે એકદમ નાના હતા, મને યાદ છે વિજય મર્ચન્ટ જ્યારે 32 વર્ષની ઉંમરે રિટાયર થયો ત્યારે દાદર શિવાજી પાર્કની અંદર એનો બહુમાન સમારંભ સ્ટેજ ઉપર આવ્યો. એને હાથમાં માઇક લીધું અને જ્યારે બોલવાનું શરૂ કર્યું ત્યારે પહેલું સેન્ટેન્સ એનું એ હતું, અ મેન મસ્ટ રિટાયર વેન પીપલ આસ્ક વાય, અ મેન મસ્ટ રિટાયર વેન પીપલ આસ્ક વાય બિફોર દે સ્ટાર્ટ આસ્કિંગ વાય નોટ. નહીં સમજ્યા? દુનિયા તમને વાય નોટ કે એ કરતા બેટર છે. તમે રિટાયર થાવ ત્યારે એમ કે વાય વાય. હા, વિરાટ કોહલી હમણાં ડિક્લેર કરી દે કે હવે હું રિટાયર થાઉં છું તો તમે વાય કયો કે ના કયો? હા, અને ધોની હજી સુધી ના થતો તો વાય નોટ વાય નોટ વાય નોટ. દરેક ક્ષેત્રની અંદર, એકલા ક્રિકેટની વાત નથી, સમાજના દરેક ક્ષેત્રની અંદર અમુક એજ થાય પહેલા જ તો તમે રિટાયર થશો તો તમારા માટે વાય બોલાશે, નહીં તો ચીટકીને જ બેઠા રહેશે. 60ના 70ના 75ના આપણા અડવાણીજી, એમને કેવું પડે વાય નોટ. હાઈવે પર ગાડી ચલાવો ત્યારે જોયું છે કોઈ ગામ શરૂઆતમાં લખ્યું હોય 30 કિલોમીટર, પછી 20, અહીંથી નડિયા જવું હોય 50 કિલોમીટર, બરાબર, પછી 40 થાય, 30 થાય, 20 થાય, 10 થાય, પછી છેલ્લે શું આવે? નડિયાદ આવે કે ના આવે? હાઈવે પર ગાડી ચલાવો તો સ્ટેશન પર 0 આવે છે. તમારી જિંદગીના હાઈવે પર 0 ક્યારે આવશે? તમારી જિંદગીમાં તો એક જ વાત, આગળ વધો આગળ વધો આગળ વધો બસ, ઓર હજી વધારે હજી વધારે. અસંતોષથી મોટું આ દુનિયામાં કોઈ દુઃખ નથી, અને સંતોષથી મોટો કોઈ સ્વર્ગ. પૈસાના હિસાબ તો ઘણી વાર કર્યા, પણ એ પૈસાનો હિસાબ કરવા જતા કેટલું ગુમાવ્યું ને એનો પણ હિસાબ કરજો. એક પૈસાની પાછળ પાગલ બન્યા એટલે દેશ છોડીને પરદેશ જવાનું થાય, ને પરદેશ ગયા પછી શું શું ગુમાવ્યું? તમે ભગવાન ગુમાવ્યા, તમે ગુરુ ગુમાવ્યા, તમે મા બાપ ગુમાવ્યા, પત્ની નહીં ગુમાવે છે ને પરિવાર નહીં ગુમાવે છે. આગળ વહુ ભૂખ ગુમાવીએ, ઊંઘ ગુમાવીએ, સ્વાસ્થ્ય ગુમાવીએ, શાંતિ ગુમાવીએ, પ્રસન્નતા ગુમાવીએ છે. એક પૈસાની પાછળ પાગલ બની એટલે 10-10 વસ્તુને ગુમાવવાનું આવે છે. યાદ રાખજો, એક પૈસાની પાછળ દોડો છો ત્યારે લાખો શ્વાસ તમારા ખર્ચાઈ જાય છે, બરાબર છે? લાખો શ્વાસ ખર્ચીને તમે લાખો રૂપિયા ભેગા કરશો, પણ જિંદગીનો અંતિમ સમય આવશે ત્યારે તમારે એક શ્વાસ જોઈતો હશે. કોઈ બજારમાં 1 લાખ રૂપિયા આપશો, કોઈ મોલમાં 1 લાખ રૂપિયા આપશો, બદલામાં એક શ્વાસ મળશે ખરો? નહીં. લાખો શ્વાસ ગુમાવીને મેળવેલી સંપત્તિથી એક શ્વાસ નથી મળવાનો. નક્કી કરો, મારે ક્યાંક અટકવું છે, મારે ક્યારેક અટકવું છે. નંબર 2, આ ધરતી પર જો સ્વર્ગ જોઈતું હોય, નંબર 1 સંસ્કાર લાવો, નંબર 2 સંતોષ લાવો, અને નંબર 3 લાસ્ટ બટ નોટ લીસ્ટ સ્નેહ લાવો. ઘણી વાર ચિકાર પૈસા આવ્યા પછી અંદરનો સ્નેહ ખતમ થઈ જતો. સ્કૂલ અને કોલેજનો તમારો ફ્રેન્ડ તમારા કરોડપતિ બન્યા પછી એ કદાચ ગરીબ હોય, અને તમે બંને ભેગા થાવ, તમને એમ હાથ મલાવતા આનંદ આવશે? એ નીચું જોશે, તમે ઉપર જોઈને ચાલશો, અકડ થઈને ચાલશો, નહીં બરાબર નથી. 4 દિન કી ચાંદની આજે છે, આવતીકાલે ના પણ હોઈ શકે. આ નસીબ અને આ ભાગ્યના લક ફરી જાય ને તો આજે આસમાનમાં ઉડો છો, કાલે ધરતી પર આવી જવું પડશે. એટલે જ કોકે સરસ વાત લખી હતી, ગમે તેટલા ઉપર જાઓ પણ તમારા પગ હંમેશા ક્યાં રાખજો? નીચે ધરતી પર. ઉઠો, ઉપર ઉઠો, ખૂબ ઉપર જાઓ એની ના નથી, પણ તમારા પગ ધરતી પર. હાથને કદાચ આસમાન સુધી લઈ જજો પણ પગને તો ક્યાં રાખજો? નંબર 3, સ્નેહનો વૈભવ. જીવનમાં સ્નેહ હશે ને, એકવાર રૂપિયા નહીં હોય તો ચાલશે. સાચું બોલજો. તમે ઘરે ગયા પછી તમારા મમ્મી બેટા આવી ગયો, દીકરી આવી ગઈ, આટલું બોલે આખા દિવસનો થાક ઉતરી જાય કે ના ઉતરી જાય? અને તમે ઘરે જાઓ, કોઈ તમારી સામુય ના જુએ, એક તારક મહેતાના ટપુડાની સામે જોતા હોય, એક પોતાના મોબાઈલના વોટ્સએપના ચેટિંગોમાં પડ્યા હોય,
તમારી કોઈ કિંમત ના હોય. 12 કલાક તમે ભણીને આવ્યા હો, 6 કલાક ક્લાસ, 6 કલાક રીડિંગ લાઇબ્રેરીની અંદર, તમારી એક્ઝામ નજીક આવવાની હોય, 12 કલાકના શ્રમ સાથે તમે ઘરે પહોંચો, તમને કોઈ એમ ના પૂછે, બેટા ખાધું તું, પીધું તું, થાકી ગયો, થોડી વાર સુવું છે, કુછ નહીં, તમને કેવું લાગે, કેવું ફીલ થાય બોલજો. અને એની સામે ખાલી એક જ વાક્ય, આવી ગયો 12 કલાકનો બધો થાક, આવી ગયો એ બીજું કઈ નથી, સ્નેહ છે, માનો સ્નેહ, બાપનો સ્નેહ, ભાઈનો સ્નેહ, બહેનનો સ્નેહ, ભાભીનો સ્નેહ. આ સ્નેહ, સ્નેહ વગરની જિંદગી નકામી. સાચું બોલજો, એક મશીન ચલાવવું છે, ઓઇલિંગ કરવું પડે કે ના કરવું પડે? એક મીઠાઈ બનાવવી છે, ઘી નાખવું પડે કે ના નાખવું પડે? ઓઇલિંગ એટલે બીજું કાંઈ નહીં, ઘી એટલે બીજું કાંઈ, ચિકાસ, ચિકાસ એટલે સ્નેહ. એક વસ્તુ બનાવી છે તો પણ ચિકાસ વગર ના ચાલે, એક જિંદગી ચલાવવી છે સ્નેહ વગર ચાલી શકે ખરું? ના ચાલી શકે.